નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું અંબાપુરની વાવ. જી હા, ગાંધીનગરમાં તમે અડાલજની વાવ તો જોઈ હશે, પરંતુ અંબાપુરની વાવ શાયદ નહીં જોયું હોય. તો ત્યારે આ વાવના આપણે મુલાકાત લઈશું. આ સાથે વાવ ક્યારે બની છે, કોણે બનાવી અને આનો ઇતિહાસ શું છે તેના વિશે પણ ચર્ચા કરીશું. આ સાથે વિડીયોમાં જે પ્રમાણે અહીંયાની કલા કોતરણી છે તે પણ બતાવવાની પ્રયત્ન કરીશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. અને હા, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યુ વિડીયો. તો મિત્રો, અત્યારે હું આવી ચૂક્યો છું અંબાપુર ગામ. તમે જોઈ શકો છો મારી પાછળ અંબાપુર ગામ છે અને પાછળ મંદિર છે. અહીંયા પ્રાચીન એક વાવ આવેલી છે, તે પણ જોઈશું. આ અંબાપુર વાવની વિશેષતાની વાત કરું, તે માત્ર કહેવાય કે અડાલજથી માત્ર 2 કિલોમીટર છે. જો તમે અડાલજની વાવ જોવા આવ્યા હોય તો અંબાપુર પણ અડાલજ જેવી જ વાવ છે, તે પણ આપણે આજે જોઈશું. તમે પણ આવ્યા હોય તો ચોક્કસ અહીંયા આવજો. અને મંદિર પણ છે અહીંયા, તમે જોઈ શકો છો. અહીંયા રામાપીરનું મંદિર છે અને મારી પાછળ બિલકુલ અંબેવાનું મંદિર છે. હવે આપણે વાવ તરફ જઈએ. વાવ હું તમને અંદરથી બતાવું, તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને હા, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. તો શરૂ કરીએ વિડીયોની સફર, મારી સાથે જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો કે પ્રાચીન વાવ અંબાપુર તરસ્યાને પાણી. આ નીચી વંડી ધરાવતી 15મી સદીની વાવ છે. વિભિન્ન લંબાઈ 5 ફૂટ અંદર છે. તમે મારી પાસે બિલકુલ જોઈ રહ્યા છો કે વાવ છે. વાવ જોઈએ તે પહેલાં આપણે અહીંયા મંદિરના દર્શન કરી લઈએ. તમને પણ આ મંદિરના દર્શન કરાવું અને આપણે આખો કહેવાય કે કહી શકાય કે અંદર મંદિરમાં જઈએ અને ત્યારબાદ વાવ તરફ જઈએ. તો આ મંદિર છે, આપણે મંદિરના પણ તમને દર્શન કરાવી લઉં. તો આ કહેવાય કે અખંડ જ્યોતિ સ્વરૂપ માં અંબાજીનું મંદિર છે. તમે છે કે સુવર્ણ જડિત જેવથી બનાવવામાં આવ્યું છે કે મંદિર. અંદરથી માં બિરાજમાન છે. સાક્ષાત તમે પણ દર્શન કરી લો અને અહીં વાવ પણ હું તમને બતાવીશ. પણ એકવાર ચોક્કસ આ મંદિરના દર્શન કરી લઈએ આપણે, ત્યારબાદ ત્યાં જઈએ. મિત્રો, આપણે વાવની અંદર બિલકુલ આવી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો કે મારી પાછળ આ પથ્થરમાંથી અદ્ભુત કોતરણી કરવામાં આવી છે. આપણે અત્યારે કાગળ પર વર્ડ કાઢતા હોય તો પણ આપણે ભૂલ સર્જાઈ શકે છે, પરંતુ તમે જોઈ શકો છો કે પથ્થર પર કોતરણી કરવી કેટલી અઘરી હોય છે. તેમ છતાં પણ આપણા જે રાજા મહારાજા વખતના સમયમાં કેવી રીતના આખી વાવો તૈયાર કરવામાં આવતી, વાવની વિશેષતાઓ વિશે પણ જણાવી દઈએ કે પહેલાંના સમયમાં પાણી સાથે આરામ, જે અગાઉના સમયમાં આવી ટેકનોલોજી ન હોવાના કારણે સાધનની અવર જવર માટે કહેવાય બળદગાડા અને કહેવાય કે એવા સાધનોનો ઉપયોગ થતો, ઘોડાગાડી છે, જેથી કરીને પશુઓ તથા જે વટેમાર્ગ હોય તેમને આરામ મળી શકે, સાથે સાથે ઠંડકનો અહેસાસ થાય અને પાણીની સુવિધા મળે, તે ઉદ્દેશથી આખી વાવ તૈયાર કરવામાં આવતી હતી. તમે જોઈ શકો છો કે આખી વાવ તમને જોઈ શકાય છે કે મારી પાછળ કે વાવ અદ્ભુત રીતે પથ્થરમાંથી કોતરણી કરવામાં આવી છે. વાવની ઘણી વિશેષતાઓ પણ રહેલી છે અને હું તમને જણાવું કે આ વાવની વિશેષતા એ છે કે આખું કલા કોતરણી જે છે એ પથ્થરમાંથી કરવામાં આવેલી છે અને એની ડિઝાઇન પર કહેવાય કે તમને પાટણની જે વાવ છે, અડાલજની જે વાવ છે, તેની પણ તમને અહીં ઝલક થોડી ઘણી જોવા મળશે. અને તે પ્રમાણે છે આખું હું તમને દ્રશ્યો બહારના કહેવાય કે આખી વાવના તમને દ્રશ્યો પણ બતાવું. આપણે વાવો જે પુરાતત્વ અવશેષો છે તેને આપણે સાચવણી કરવી જોઈએ. દરેક નાગરિકનો આપણે કહેવાય કે એક ફરજ છે, તે આપણે ફરજ ચૂકવી ના જોઈએ. પરંતુ અંબાપુરની વાવની થોડી વિશેષ કહેવાય કે એવી આપણા માટે એક ખરાબ પરિસ્થિતિ કહી શકાય કે આપણે આપણા ધરોહરને સાચવવામાં થોડે અંશે પાછળ રહી હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા જે વાવની અંદર તમે જોઈ શકો છો કે ગંદકી તમને જોવા મળશે અને તમે જો ગંદકીના તરફ કહેવાય કે અહીંયા તમને બિયર દારૂના જેવા પદાર્થોના કેફી પદાર્થોના પણ તમને અહીંયા
કહેવાય કે બોતલ અને એવું જોવા મળશે. જે એક શરમજનક બાબત કહી શકાય, હું તમને આખી ફૂલ સ્ક્રીન કરીને બતાવવાનો પ્રયત્ન કરું. જોઈ શકો છો કે આપણા કેવા ધરોહરને આવી રીતે લોકો કહે કે આપણી નાગરિકની ફરજ છે કે આપણી ધરોહરને સાચવવી જોઈએ, તેમ છતાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા કચરો છે. અને જે વસ્તુને આપણે સાચવવાની હોય તે અત્યારે કહેવાય કે સાચવાતી નથી તેવું આપણે અહીંયા જોઈ શકાય છે. કારણ કે આ જ્યારે બની હશે ત્યારે કેટલાય લોકોના કલ્યાણ થઈ ગયા, પાણીથી માંડીને કહેવાય કે ઠંડકનો અહેસાસ કેટલો બધા કામમાં આવતી હશે. અને અત્યારના સમયમાં આવી વસ્તુઓને આપણે જાળવણી કરવી જોઈએ, તેમ છતાં પણ તમને ગંદકી જોવા મળશે, તે શરમજનક બાબત કહી શકાય. તેમ છતાં પણ પ્રવાસીઓ માટે કહેવાય કે આપણા કહેવાય ધરોહરને જોવા માટે આ બેસ્ટ જગ્યા છે. પથ્થર પર અદભુત રીતે કોતરણી કરવામાં આવી છે. એ આપણે કહેવાય કે કલાને એક પથ્થર પર કોતરીને તૈયાર કરવામાં આવી છે. આ સાથે તમે જોઈ શકો છો થોડી ઘણી તૂટેલી હાલતમાં છે, પરંતુ પથ્થર પર કામ કરવું કેટલું અઘરું હોવા છતાં તેમ છતાં પણ આપણા જે કહેવાય કે પ્રાચીન સંસ્કૃતિને કલ્ચર અહીંયા તમને જોઈ શકાય છે. આ તમને આ કોતરણી અદ્ભુત લાગશે, કારણ કે પથ્થર પર અદ્ભુત રીતે નાનામાં નાની પણ ખામી તમને જોવા નહીં મળે. અને એ પ્રમાણે આખું તૈયાર કર્યું છે. અને વાવમાં આપણા કહેવાય કે એ સમયના ગાળામાં જે કલ્ચર ડેવલપ થતું હશે, તે સમયના ગાળામાં કેવું કહેવાય કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થતો હશે તે તમને જોઈ શકાતું હશે કે આ રીતના લોકો તે સમયગાળામાં આ વસ્તુનું તે વખતે પ્રભુત્વ હશે. અને અહીંયા પણ ફૂલ પણ છે. અને આ રીતે આખી વાવ તમે જોઈ શકો પથ્થરમાંથી તૈયાર કરવામાં આવી છે. એને અનેક ફાયદાઓ પણ છે. અને આખું હું તમને વાવ અંદરથી બતાવવાનો પ્રયત્ન કરીશ, તો તમે જોઈ શકો છો કે આખી વાવ. તો મિત્રો, આ વાવમાં બીજી ખાસ વિશેષતા છે કે અહીંયા કેટલા કલા સર્જકો પોતાની કલા અને અંદરથી બહાર લાવવાની વિશેષ જે કહેવાય કે સમય એ કહેવાય કે પોતાનો કલાને બહાર લાવવાની પ્રયત્ન થાય છે, ત્યારે અનેક કલાઓ પણ જે રીતના આપણે પથ્થર પર તમે કલા જોઈ શકો છો તેવી પેઇન્ટિંગની કલા પણ અહીંયા એક ચિત્રકાર જે અહીંયા કંડારી રહ્યા છે તેમના જોડે આપણે વાત પણ કરવાનો પ્રયત્ન કરીશું. જોઈ શકો છો કે જે રીતે પેઇન્ટિંગ તૈયાર થઈ રહ્યું છે, અને તમે સેમ ટુ સેમ જેમ આ વાવમાં જે તમે થાંભલા જોઈ રહ્યા છે તે જ પ્રકારે ચિત્રમાં પણ ચિત્રકાર કંડારી રહ્યા છે. અને તમને એક કલા, બે કલાનો સમન્વય થઈ રહ્યો છે, ચિત્રકલા અને બીજી કહેવાય સ્થાપત્ય કલા. એ કહી છે બે કલાનો સમન્વય તમને અહીંયા જોવા મળશે. તો અહીંયા ચિત્રકાર જોડે જાણવાનો પ્રયત્ન કરશું કે તે શું નામ છે અને કેવી ચિત્રકલા કરી રહ્યા છે. જી, આપનું સર આપનું નામ જણાવો અને આ તમે શું પેઇન્ટિંગ કરી રહ્યા છે? હાય, મારું નામ જીગર પંડ્યા છે, અમદાવાદ રહું છું. અને આ જે અંબાપુરની વાવ છે તે આગાડી બાજુમાં જ અડાલજની વાવ છે, ખૂબ જાણીતી છે, પરંતુ ત્યાંથી 1.5 કિલોમીટર દૂર આ પણ એક વાવ છે. આના સર્જક રૂડાબાઈ વાઘેલા, બંને અડાલજની વાવ અને આ અંબાપુરની વાવ, અને એક જ સમયે 15મી સદીની આસપાસ આ વાવનું સર્જન થયેલું. ને મારી ઈચ્છા એવી થઈ કે અડાલજની વાવ જે છે તે આખી દુનિયા કદાચ જાણે છે, પરંતુ આ વાવ વિશે કોઈ જાણતું નથી. તો વિચાર આવ્યો કે પેઇન્ટિંગ મારફતે કદાચ હું સોશિયલ મીડિયાના મારફતે કદાચ આ પેઇન્ટિંગ મૂકી અને લોકો પ્રત્યે આની જાગૃતિ વધે તેવી ઈચ્છા થઈ. અને આજે સન્ડે હતો તો તેને મારા વોટર કલરના માધ્યમથી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો આપણે જોઈએ કે તમે જોઈ શકો છો કે તમને સામે જે પ્રમાણે કલા, સ્થાપત્ય કલા અને ચિત્રકલા તમને સેમ ટુ સેમ જોવા મળશે. અને અત્યારે હું તમને બતાવી દઉં ચિત્રના, તમે સામે જે પ્રમાણે થાંભલા જોઈ શકો તેવી રીતે માણસો જે ઊભા છે તે પ્રમાણે જ આ કામ થઈ રહ્યું છે. અને તમને મજા આવશે. ચિત્રકલા સાથે સ્થાપત્યની કલા સાથે ચિત્રકલા પણ તમે જોઈ શકો છો. અને આ વિડીયો ખાસ શેર કરજો મિત્રો, કારણ કે અંબાપુરની વાવ મોટાભાગના લોકોને ખબર નથી હોતી. તો તમે ચોક્કસ આ વિડીયોને શેર કરવાનો પ્રયત્ન કરજો અને લોકો સુધી આ માહિતી પહોંચે તે આપણો પ્રયત્ન છે. અંબાપુરની વાવના ઇતિહાસ વિશે જાણીએ. તો અંબાપુરની વાવ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર શહેરની અંબાપુર ગામમાં આવેલી છે. આ વાવ 15મી સદીમાં રૂડાબાઈ વાઘેલાએ રણજીતસિંહની વાઘેલાની સ્મૃતિમાં બંધાવેલી હતી. આ વાવ વ્યવસ્થિત રીતે બાંધકામ કરાયેલી અને 5 માળની
આ વાવ છે, જેથી પ્રવાસીઓ અહીં આ વાવના દર્શન કરવા પણ આવે છે. તો વિડીયોમાં બસ આટલું જ. અને જો તમે અંબાપુરની વાવ જોવા માગતા હો તો ગાંધીનગરથી 48 થી માત્ર 2 કિલોમીટરના અંતરે અંબાપુર ગામ છે, ત્યાં અંબેવાનું મંદિર છે. તે મંદિરની બિલકુલ પાસે આ વાવ આવેલી છે અને અહીંયાનું સ્થાપત્ય પણ અદ્ભુત આપણે જોયું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. અને કોમેન્ટમાં વિડીયો કેવો લાગ્યો તે પણ ચોક્કસ કહેજો ને. અને તમારી આસપાસ આવા પૌરાણિક સ્થળ હોય તેના વિશે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો, અમે ચોક્કસ તમારે તે જગ્યાનો પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયોમાં બસ આટલું જ. આભાર.